ચલો આપણે આજે ભણવાનું છે નિયમ નિષ્ઠ ભાર. બહુ પરમાણુય આયનોની બાબતમાં અણુઓના ખરેખર આકાર સામાન્ય રીતે લુઇસ બિંદુ રચનાથી રજૂ કરી શકાતા નથી. બરોબર, બહુ પરમાણુય આયન હોય તો લુઇસ બિંદુ રચના દ્વારા આપણે ખરેખર અહીં અણુનો આકાર સમજી શકતા નથી. કારણ કે આયનમાં દરેક પરમાણુથી નહીં પરંતુ એકંદરે આયન પરનો કુલ ભાર ધરાવે છે, પરંતુ દરેક પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર સૂચવવાનું શક્ય છે. દરેક ખરેખર આપણે જે લખ્યું એમ આવી રીતના કે ભાઈ આ NH4+, તો એ આખે આખા આયન ઉપરનો ભાર છે. તો એમાં આપણે એ ના નક્કી થાય કે નાઇટ્રોજન ઉપર કેટલો, ચાર હાઇડ્રોજન છે એની પર કેટલો ભાર છે, પણ આપણે હરેક અણુમાં રહેલા દરેક પરમાણુ ઉપરનો ટોટલ કેટલો ભાર છે એટલે કે નિયમનિષ્ઠ ભાર છે એ દર્શાવી શકાય. તો બહુ પરમાણુય અણુ અથવા આયન છે એનો નિયમનિષ્ઠ ભારની વ્યાખ્યા આપણે આપી શકીએ. અલગ અથવા મુક્ત અવસ્થામાં પરમાણુ હોય ત્યારે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને લુઇઝ રચના પ્રમાણે તે પરમાણુને ઇલેક્ટ્રોનની જે સંખ્યાના તફાવતને આપણે નિયમનિષ્ઠ ભાર તરીકે દર્શાવી શકીએ. જેમ કે આપણે એમ વાત કરીએ કે લુઇઝ રચનામાં પરમાણુ કોઈ પણ પરમાણુનો લુઇઝ રચનામાં રહેલા કોઈ પણ પરમાણુનો નિયમ નિષ્ઠ ભાર. બરાબર, હું સૂત્ર છે કે મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અને માઇનસ એક દૂતીયાંશ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. બરોબર, તો આ સૂત્ર થઈ. બરોબર, આ ગણતરી એ ધારણાના આધારે કરવામાં આવી છે કે અણુમાં દરેક પરમાણુના દરેક ભાગીદાર ઇલેક્ટ્રોન યુગ્મનો એક ઇલેક્ટ્રોન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને ઇલેક્ટ્રોન તેના પોતાના છે એમ ગણતરી કરી અને આપણે ગણવાનું છે. તો ટૂંકમાં આપણે આ વસ્તુ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો ઓઝોન અણુનું ઉદાહરણ આપણે સમજાવવામાં આવ્યું છે. બરાબર, તો ઓઝોન અણુની લુઇઝ રચના પહેલા આપણે દોરી લઈએ. આ ઓઝોન, ઓઝોનમાં આ બાજુ આપણે ડબલ બોન્ડ ઓ બતાવ્યા અને આ બાજુ સિંગલ બોન્ડ ઓ બતાવ્યા. હવે આ બાજુ વાળો છે એની આગળ આપણે લુઇઝ રચના જોઈ ગયા હતા, ચાર ઇલેક્ટ્રોન એટલે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આની આગળ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આગળ ત્રણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ જે મધ્યસ્થ પરમાણુ જે ઓક્સિજન છે એને આપણે એક નંબર દીધો, આને બે દીધા અને આને ત્રણ દીધા. બરાબર, હવે આપણે એક્ઝેક્ટલી એક નંબરનો જે ઓક્સિજન પરમાણુ છે એનો નિયમનિષ્ઠ ભાર કેટલો, આ બે નંબરના ઓક્સિજન ઉપર કેટલો ભાર છે અને ત્રણ નંબરના ઉપર ઓક્સિજન ઉપર કેટલો ભાર છે આપણે ગણવાનો છે. બરાબર, તો પહેલા આ જે મધ્યસ્થ પરમાણુ નંબર એક છે, મધ્યસ્થ ઓક્સિજન એટલે કે એક નંબરના ઓક્સિજન છે એના પરનો નિયમ નિષ્ઠ ભાર. બરાબર, આ એક નંબરના તો શું છે, મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો ઓક્સિજન છે, તમને ખબર કે ઓક્સિજન આગળ મુક્ત ઇલેક્ટ્રોન કેટલા હોય તો કે છ. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, તો તમે જોઈ શકો છો તો અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, ઇલેક્ટ્રોન યુગ્મની પણ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો કેટલા ઇલેક્ટ્રોન છે, એક અને બે, એટલે માઇનસ શું કર્યું, બે. આ માઇનસ હું એક દૂતીયાંશ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, આ બાજુ એને બે બંધ બનાવ્યા એટલે ચાર ઇલેક્ટ્રોન અને આ બાજુ એક બંધ બનાવ્યો એટલે બે ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા, તો કે છ. હવે તમે આનું સાદું રૂપ આપો તો આ છ માંથી બે ગયા એટલે કેટલા વધ્યા, ચાર, અને છ ભાંગ્યા બે કરો એટલે કેટલા વધે, તો કે ત્રણ. બરોબર, એટલે વીજભાર હોય તો પ્લસ એક, આ એક નંબરના ઓક્સિજન ઉપર આટલો વીજભાર થયો. સેમ એવી જ રીતના
કે ઓક્સિજન નંબર બે છે, બે એટલે કે આ ઓક્સિજન નંબર બે પરનો નિયમ નિષ્ઠ ભાર બરાબર શું થાય? આમાંય ઓક્સિજન જ છે, બીજા નંબરમાં ઓક્સિજન, એટલે એની આગળ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો કેટલી થઈ? તો કે ચાર જ થઈ. પણ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો કે બે ને બે, આ છ અને આ શું થઈ ગયા ચાર, આ માઇનસ એક દ્વિતીયાંશ, બરાબર. અને આ ઓક્સિજને બે બંધ બનાવ્યા એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? તો કે ચાર. બસ અને સદુરકો છ માંથી ચાર ગયા એટલે કેટલા વધે? બે. અને ચાર ભાંગ્યા બે કરો એટલે કેટલા વધે? બે. તો માઇનસ બે એટલે શું જવાબ આવ્યો? ઝીરો. તો આનો મતલબ એમ થયો કે આ ઓક્સિજન ઉપર કોઈ ભાર. એમ ત્રણ નંબરના ઓક્સિજન પરનો નિયમ નિષ્ઠ ભાર બરાબર. તો ઓક્સિજન છે એટલે એની આગળ સંયોજકતા કોષમાં જેટલા કુલ ઇલેક્ટ્રોન હોય તો છ જ રહે. માઇનસ અબંધકારક કેટલા છે? તો કે એ છ, જોઈ લ્યો બે ચાર ને છ, આ માઇનસ એક દ્વિતીયાંશ સૂત્ર પ્રમાણે. અને બંધકારક કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે બે. સાદુરૂપ આપો તો છ માંથી છ ગયા એટલે ઝીરો, અને માઇનસ બે એટલે ઉડી ગયા માઇનસ એક. તો આમ આપણો જે ઓઝોન પરમાણુ છે એનો નિયમિષ્ઠ ભારવાળું બંધારણ જોઈએ તો એ આવી રીતના થાય. આ ઓક્સિજન કયો? તો કે આની ઉપર પહેલા નંબરના ઓક્સિજન ઉપર કયો ભરાયો છે? તો કે પ્લસ, એટલે અહીં પ્લસ વન મૂકવાનું થાય. અને આ ત્રણ નંબર ઉપર હું આવ્યો તો કે માઇનસ, એટલે આ થયું એનું બંધારણ સાચું. સમજાણું? તો આપણે સમજવું જોઈએ કે નિયમનિષ્ઠ ભાર અણુમાં સાચું ભાર અલગીકરણ દર્શાવતો નથી. ભારનો નિર્દેશ કરવાથી આપણને અણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનો માર્ગ જાણવા મળે કે ઇલેક્ટ્રોન કઈ દિશામાં જાય છે એની માહિતી મળે. નિયમનિષ્ઠ ભાર શક્ય લુઇઝ રચનાઓની સંખ્યામાં ન્યૂનતમ ઉર્જા ધરાવતી રચનાની પસંદગી કરવામાં મદદરૂપ થાય. તો નિયમનિષ્ઠ ભારનો ફાયદો શું છે? કે આ જે અણુ હોય એના સંસ્પંદન બંધારણ બનતા હોય તો સૌથી ઓછી ઉર્જા, એટલે કે સૌથી વધુ સ્થાયીતાવાળું બંધારણ કયું છે એ પસંદગી કરવામાં નિયમનિષ્ઠ ભાર છે એ ખૂબ જ કામ છે. તો સામાન્ય રીતે નિયમનિષ્ઠ ઉર્જા રચના એ છે કે જેમાં સૌથી ઓછા નિયમનિષ્ઠ ભાર છે. અને નિયમનિષ્ઠ ભાર એવું પરિબળ છે જે બંધના શુદ્ધ સહસંયોજક ખ્યાલ સીમા પડોશી પરમાણુથી સમાન રીતે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ છે એની માહિતી આપણને આપે. તો આમ આપણને આ ફાયદો થાય નિયમનિષ્ઠ ભારથી. સમજાણો? નેક્સ્ટ. તો આ નિયમનિષ્ઠ ભાર સમજાઈ ગયો? આટલું તમે આજે જોઈ ગયો.